બાદ રાજ્યના સીએમ બદલાય છે તેવા હાર્દિકના દાવાથી ખળભળાટ. ખુદ સીએમ અને ડેપ્યુટી સીએમે કરી સ્પષ્ટતા, કહ્યું રાજીનામાની વાત છે અફવા. અમદાવાદ, સુરત અને ભાવનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર. અમદાવાદમાં બીજલ પટેલ, સુરતમાં જગદીશ પટેલ અને ભાવનગરમાં મનહર મોરેની મેયર તરીકે વરણી. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું. અમરેલી, બગસરા, સાવરકુંડલા પાલિકામાં કોંગ્રેસના બળવાખોરોના ટેકાથી ભાજપની જીત. બળવાખોરો સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી. શાળાના શિક્ષકોએ 4 મહિના બાદ આપવી પડશે પરીક્ષા. શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારનો નિર્ણય. સુરતમાં કોર્પોરેશનની દબાણ કાર્યવાહીના વિરોધ દરમિયાન ઢળી પડ્યો વૃદ્ધ મનપા કર્મીઓના કારણે વૃદ્ધ મોતના પરિવારજનોનો આક્ષેપ. જાતિના નામ પર માર મારવાની વધતી ઘટનાઓ વચ્ચે અમદાવાદના વિઠ્ઠલાપુરનો વિડીયો વાયરલ. 2 શખ્સો એક યુવકને માર્યો ઢોર માર. ગુજરાત માટે માઠા સમાચાર. જૂનના અંતમાં સક્રિય થશે વરસાદી સિસ્ટમ, જોકે પવનની ગતિ વધારે હોવાને કારણે દરિયો નહીં ખેડવા ખેડૂતોને સૂચના. નમસ્કાર, ઝી 24 કલાક સાથે હું આપી સાથે જુહી. સૌથી પહેલા વાત, ભાજપ સત્તા પર આવ્યાના ખૂબ ટૂંકા કહી શકાય તેવા સમયગાળામાં ઊભી થયેલી નવા સીએમની વાતથી અચરજ ઊભું થયું. સરકારને બદનામ કરવાનો વિપક્ષનો કારસો હોય કે પછી ખરેખર ભાજપમાં કંઈક રંધાઈ રહ્યું હોય, પણ આજકાલ સીએમ બદલાય છે તેવી વાતો મોટા પ્રમાણમાં વહેતી થઈ. ત્યારે હવે હાર્દિક પટેલે કરેલા નિવેદનથી ફરી એકવાર મામલો ગરમાઈ ગયો. શું ગુજરાતના સીએમ બદલાય છે? હવે નવા સીએમ આવે છે. શું 10 દિવસમાં નવા સીએમ આવશે? આ સવાલો થવા પાછળનું કારણ છે હાર્દિક પટેલનું નિવેદન અને નિવેદન બાદ સીએમ અને ડેપ્યુટી સીએમનો ખુલાસો. હજુ તો રૂપાણી સરકાર ચૂંટાઈને નવી નવી સત્તા પર આવી છે. શાસનને 6 મહિના જ થયા છે, ત્યાં જ ઘણા દિવસોથી ગુજરાતના મુખ્યપ્રધાન બદલાય છે તેવી હવા ચાલી રહી છે, અને હવે આ હવાને હાર્દિક પટેલના નિવેદનથી વધુ વેગ મળ્યો છે. એ પ્રમાણે વિજયભાઈના શાસનની અંદર બદલવાની વાતો બહુ સમયથી થઈ રહી છે, પણ જે એમના શાસનની અંદર કાનૂન વ્યવસ્થા અને પાર્ટીની વ્યવસ્થા એટલી ડામડોળ થઈ ગઈ છે, એટલે મને એવું લાગે છે કે સૂત્રોની માહિતી કાલની કેબિનેટની અંદર, અને ક્યાંય નીતિનભાઈ ગમે તે સ્ટેટમેન્ટ આપતા, નીતિનભાઈને ખુદની ખબર નથી હોતી કે એમનું શું થવાનું હોય. એટલે નીતિનભાઈને એ મુદ્દા ઉપર નહીં ચર્ચા કરું, પણ ગઈકાલે 120% વિજયભાઈ રૂપાણીના રાજીનામાની વાતો પર સાથે લઈ લેવામાં આવ્યું છે. જો અહીંયા 26માંથી 5 સીટ પણ વિપક્ષને મળે એટલે નરેન્દ્રભાઈની નૈતિકતાની હાર કહેવાય, નૈતિક હાર કહેવાય, અને એના માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. હાર્દિક પટેલનો દાવો છે કે વિજય રૂપાણીના સ્થાને પ્રદીપસિંહ જાડેજા અથવા ભીખુ દલસાણિયાને સીએમ બનાવી શકાય છે. જો કે હાર્દિક પટેલના આ નિવેદન બાદ ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે ખુલાસો આપવો પડ્યો અને કહેવું પડ્યું, એને ખબર પડે છે કે નથી ખબર પડતી મને ખબર નથી. રાજીનામું કેબિનેટમાં ન દેવાનું હોય રાજભવનમાં દેવાનું હોય છે, એટલે સાવ જૂઠી વાત છે. કોઈ આ અંગેની એક અંશ જેટલી પણ ચર્ચા ન પાર્ટી લેવલે છે, ન સરકાર લેવલે છે, કે ન મોવડી મંડળ લેવલે છે. એટલે ગુજરાતના વિકાસને અટકાવવા માટે, ગુજરાત અસ્થિર બને એવા બદઈરાદાથી આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે. કોઈ મેં રાજીનામું આપ્યું નથી, આપવાનો પણ કોઈ સવાલ જ નથી. દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા નીતિન પટેલને પણ આ વાતનો ખુલાસો આપવો પડ્યો. નીતિન પટેલે આવી અફવા પાછળ વિરોધી પક્ષનો હાથ હોવાનું જણાવ્યું. ને જુઓ, કેટલાક લોકો મેં કહ્યું એમ પોતાના અંગત શોખ માટે પણ આવી અફવાઓ ફેલાવે છે. કેટલાક લોકો કોઈ પક્ષ પ્રેરિત
આવી અફવાઓ ફેલાવે છે, કોંગ્રેસને પણ આવી અફવાઓ ફેલાય એમાં રસ હોય છે। જે રીતે હાર્દિકના નિવેદન બાદ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને મીડિયા સમક્ષ ખુલાસો આપવો પડી રહ્યો છે, તેને જોઈને હાર્દિક પટેલ મજા લઈ રહ્યો છે। એટલી બધી ઉતાવળ શું કામ કરે છે નિવેદન આપવાની? એ તો હું તો નાનો છોકરો છું ને, હું બોલું એને એટલું બધું ગંભીરતાથી શા માટે એ લોકો લે છે? એ જ લોકો જ કહેતા ને હાર્દિક તો નાનો છોકરો છે, તો ચાચા હવે ખબર પડી નાનો છોકરો, એની વાતથી તમારે એને જવાબ આપવા પડે છે। મુખ્યપ્રધાનના રાજીનામાની વાત અફવા હોય કે હકીકત એ તો ચર્ચાનો વિષય છે, પરંતુ જે રીતે રૂપાણી સરકાર સત્તા પર આવ્યા બાદ જે રીતે ચર્ચા વેગવંતી બની છે, તેને જોઈને લાગી રહ્યું છે કે સરકારમાં કંઈક તો જરૂર રંધાઈ રહ્યું છે। સાચી હકીકત શું છે તે આવનારો સમય જ બતાવશે, અને એ પણ ખબર પડી જશે કે હાર્દિકનો દાવો સાચો છે કે પછી માત્ર હવાનો ફુગ્ગો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામું આપશે તે હાર્દિક પટેલના દાવાને જીતુ વાઘાણીએ ખોટું ગણાવ્યો। જીતુ વાઘાણીએ કહ્યું કે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું તરકટ કરવામાં આવી રહ્યું છે। કેબિનેટની અંદર મુખ્યમંત્રી કેબિનેટનો વડો હોય છે, તો ત્યાં રાજીનામું કોને આપવાનું? જે વ્યવસ્થાઓથી જ અજાણ છે, એટલે હું એવું માનું છું કે આવા તરકટ કરવા વાળા એ પોતે પહેલા વિચારી લે રાજીનામું કેબિનેટમાં 10 દિવસ પછી આ પ્રકારની વાહિયાત વાતો કરી અને માત્ર પ્રસિદ્ધિ મેળવવાથી એક ક્ષણિક મળતી હોય છે, પ્રજા ઓળખે ત્યારે એમને નીચા મોએ ખરાબ પરિસ્થિતિમાં મુકાવવું પડતું હોય છે। તો પરબત પટેલે તેને કશું લેવા દેવા ન હોવાનું જણાવ્યું। આ સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર સ્થિર છે અને તે ઘણા કામ કરશે। હાર્દિકને નાને કશું લેવા દેવા ન હોય, ગુજરાતની સરકાર જે ચાલે છે બીજેપી રૂપાણીનું, કે આવું કોઈ કહેતા હોય એને તમે કહો ત્યારે એમને ખબર જ પડે। બાકી ક્યાંય પણ જે રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય બીજેપી રૂપાણીએ ચાલુ ચાલે જે સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત મિત્રો કરી છે અને સામેવાળાના પેટમાં ફાળ પડી છે કે જેને લીધે સમગ્ર હિન્દુસ્તાનમાં ક્યારેય ન બન્યું હોય એટલું મોટું અમારું સુજલામ સુફલામ જળ અભિયાન ચાલ્યું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી માટે સામેવાળાને કશું ચિંતા ન હોય ને, ત્યારે રાજ્યમાં મને ક્યાંય લાગતું નથી કે ક્યાંય કોઈ પ્રકારનો ગરમાવો હોય। મારી સરકાર ખૂબ સ્થિર રીતે, ખૂબ સારી રીતે અને પ્રજાહિતના કાર્યો સતત કરતી રહી છે। ને હવે વાત કોર્પોરેશનના કિંગની। અમદાવાદ, સુરત અને ભાવનગરમાં મેયરના નામની જાહેરાત થઈ ગઈ છે। અમદાવાદમાં બીજલ પટેલની મેયર તરીકે નિયુક્તિ કરવામાં આવી, તો સુરતમાં જગદીશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે અને ભાવનગરમાં મનહર મોરેની મેયર તરીકે નિયુક્તિ કરાઈ છે। અમદાવાદ, સુરત ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદમાં દિનેશ મકવાણાની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી, તો સુરતમાં નીરવ શાહની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી છે। બીજલ પટેલ અમદાવાદના નવા મેયર બન્યા, દિનેશ મકવાણા બન્યા ડેપ્યુટી મેયર, અમૂલ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજુભાઈ ઠાકોર બન્યા દંડક, બીજલ પટેલ અમદાવાદના નવા મેયર। મારી ઘણી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આટલું મોટું જે પદ છે એની જવાબદારી મારા માથે મૂકી છે અને હું એને સક્ષમપણે નિભાવવાનો મારો પૂરતો પ્રયત્ન કરું છું, અને ક્યાંય કોઈ તકલીફ ના પડે, અને એ તકલીફ જ્યારે આવી હોય કુદરતી આફતના રૂપે, તો હું એમાંથી એ લોકોને બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશ। સુરતમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં નવા મેયરની વરણી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં નવા મેયર તરીકે જગદીશ પટેલની નિમણૂક કરવામાં આવી, જ્યારે કે ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણી અને શાસક પક્ષના નેતા તરીકે ગિરિજાશંકર મિશ્રાની વરણી કરવામાં આવી છે।
ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિક તરીકે જ્યારે પણ જે જવાબદારી મને આપવામાં આવી છે એ જવાબદારી માટે હંમેશા અમારા જે કંઈ શક્ય હોય એ તમામ પ્રયાસો કર્યા છે અને આ જવાબદારી માટે પણ એ જ પ્રમાણે આગળ વધીશું. ભાવનગર મહાનગરપાલિકામાં 2.5 વર્ષ પૂર્ણ થતા આજે મહાનગરપાલિકામાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં ભાજપના ભાવનગરના પ્રભારી રાજેશભાઈ ચુડાસમાએ સત્તાવાર જાહેરાત કરી હતી, જેમાં મેયર તરીકે મનહરભાઈ મોરીની વરણી કરવામાં આવી, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયાની વરણી કરવામાં આવી હતી, તો આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી. છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના નજીક અને સંગઠનના પાયાના કાર્યકર એવા મનહરભાઈ મોરીની મેયર પદે વરણી કરવામાં આવી હતી. આ સાથે અગાઉની ટર્મમાં મનહરભાઈ ડેપ્યુટી મેયરની પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભાવનગર શહેરના જે નાના મોટા કામો જે વિકાસ થઈ રહ્યા છે એમાં સૌનો અમારી ટીમને અન્ય પક્ષનો સહકાર લઈ સૌને સાથે રહીને ચાલી અને કાર્ય પૂર્ણ કરવા માટેનો અમારો નિર્ધાર છે કે આ કાર્ય પૂરા કરો અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીની ટીમ એક બની અને આવનારી 2019ની તેમજ આવનારા 2020માં આ જ ટીમ દ્વારા મહાનગરપાલિકાનું પણ ઇલેક્શન આવવાનું છે ત્યારે ભાવનગરના વિકાસ માટે આ નિમણૂક કરવામાં આવી છે ત્યારે તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મારી પાર્ટીએ જ્યારે નિમણૂક કરી છે ત્યારે મારી પાર્ટીનો પ્રદેશ પ્રમુખશ્રી, પ્રદેશની ટીમ, રાષ્ટ્રીય ટીમ સૌનો આભાર માનું છું અને સૌને સાથે લઈને ટીમ બીજેપી અમે 34 કોર્પોરેટરો સાથે મળીને ભાવનગરને ગુજરાતનું સ્વચ્છ શહેર બનાવવામાં અને ભાવનગરનો બધી જ સારી બાબતોમાં ફર્સ્ટ નંબર આવે એવી અમે સૌ કોશિશ કરશું. તો આ તો વાત થઈ કોર્પોરેશનની, હવે વાત કરીએ નગરપાલિકાના નગરપતિની. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા, જેમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ભાજપની બહુમતી હોવાથી પાલિકા પર ભગો લહેરાયો. ખેડાની કપડવંજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખે પૂર્વ મંત્રી બિમલ શાહની હાજરીમાં ચાર સંભાળ્યો છે, જ્યારે કે અમરેલીના સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના ચાર બળવાખોર સભ્ય ભાજપમાં જોડાતા ભાજપે કેસરિયો લહેરાવ્યો. મહેસાણામાં પાલિકાના નવા પ્રમુખ પદે ઘનશ્યામ સોલંકી, જ્યારે કે ઉપપ્રમુખ પદે પૂરીબહેન પટેલ ચૂંટાઈ આવ્યા. તો દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકામાં ફારૂકભાઈ ઝેથરાને કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા પ્રમુખ પદ મળ્યું, જ્યારે કે અમરેલીના બગસરામાંથી કોંગ્રેસે પ્રયત્ન કર્યા હોવા છતાં ભાજપે નગરપાલિકા આંચકી લીધી. રાજ્યમાં નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષે બાજી મારી. અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા ચૂંટાઈ આવ્યા, જ્યારે કે ઉપપ્રમુખ પદે શકીલ સૈયદની વરણી કરવામાં આવી. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો, જેની પાછળનું કારણ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી બળવાખોર જૂથની જીત થઈ છે. કોંગ્રેસે જીત થતાં અમરેલી જિલ્લાની નગરપાલિકામાં પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહાનગરપાલિકામાં ભાજપે બાજી મારી, તો પાલિકાના પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવાની વરણી કરવામાં આવી છે, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુને નિમવામાં આવ્યા. કોંગ્રેસના ચાર બળવાખોર સદસ્યોએ ભાજપ પક્ષમાં જોડાયા હતા. 20 સભ્યોના સત્તાવાર સાથે ભાજપે બાજી મારી. અમે ચારેય સભ્યો આજે ભાજપમાં ભળી ગયેલા છીએ અને હવે અમે ભાજપના સભ્યોના મતથી, સહકારથી હું પ્રમુખ પદેથી ચૂંટાયેલો છું, એ માટે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે પ્રમુખ પદની 2.5 વર્ષની મુદત પૂરી થઈ, એમાં અમરેલી, સાવરકુંડલા અને બગસરા એ ત્રણે ત્રણ નગરપાલિકાઓ આજે ભારતીય જનતા પાર્ટીના ખાનાની અંદર આવી છે.
અમરેલી જિલ્લાના બગસરા પાલિકામાં પણ જીત ભાજપમાં પક્ષે ગઈ. નવ પ્રમુખ તરીકે ચંપાબેન વઢિયાની વરણી કરવામાં આવી, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે નીતેશ ડુડિયાની વરણી કરવામાં આવી છે. અમરેલી સાવરકુંડલા બાદ બગસરા પાલિકામાંથી પણ કોંગ્રેસ ધોવાણ થયું છે. કોંગ્રેસના પ્રયત્નો છતાં જીત ભાજપના પક્ષે ગઈ. અમરેલી સાવરકુંડલા અને બગસરા નગરપાલિકામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે, ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફેસબુકમાં પોસ્ટ કરી જણાવ્યું છે કે સરકારી દબાણને ભ્રષ્ટાચારી ભાજપના સથવારે સત્તાની લાલસા માટે વિચારધારાનો વિશ્વાસભંગ અને પક્ષીય બહુમતીનો અનાદર કરી પ્રજાજનોને કોંગ્રેસ પક્ષને આપેલા અવસરનું અપમાન કરનારા વિજેતાઓને અભિનંદન સહ શહેરના સર્વગાહી વિકાસ માટે શુભેચ્છા પાઠવું છું. તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કહ્યું કે બળવાખોરો સામે પગલાં લેવાશે અને બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓની તો પરીક્ષા લેવાય છે, પરંતુ હવે વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા શિક્ષકોને પણ આપવી પડશે પરીક્ષા. જી હા, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેથી હવે શાળાના શિક્ષકોએ પણ પરીક્ષામાંથી પસાર થવું પડશે. શિક્ષકોની સજ્જતા ચકાસવા માટે શિક્ષકોની પરીક્ષા લેવાશે. 4 મહિના બાદ શિક્ષકોની પરીક્ષા લેવાશે. શિક્ષણ વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે આ આદેશ આપ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અમલી બનેલા નવા અભ્યાસક્રમને લઈને શિક્ષકોની સજ્જતા ચકાસવા માટે શિક્ષકોની 4 મહિના બાદ પરીક્ષા લેવાશે. સુનયના તોમરે શિક્ષકોને સલાહ આપી છે કે પોતાના વિષયના પુસ્તકોને વાંચી સમજી બાળકોને સરળતાથી સમજાવે, બિનજરૂરી ગૂંચવણ ઊભી ન કરે. અને 4 મહિના પછી આવે છે કે ટેસ્ટ, દરેક ટીચર ખરેખર તમને એનું જ્ઞાન છે કે ક્યાં ઠીક છે. બચ્ચા એ ના વાંચી હોય તો બરોબર છે, તમે નહીં વાંચી હોય આ બરોબર છે. આફ્ટર એક્ઝેક્ટલી 4 મંથ હું આ રાજ્ય સરકાર ટેસ્ટ લઈ છે ટીચર બરોબર છે. જે છોકરી સપોઝ હું 8માની ટીચર છું, 8માનું મને જ્ઞાન હોવું જોઈએ કે નહીં, જો છોકરીઓ ભણાવશો મારે તો 100% આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ, અધરવાઇઝ હમે નહીં પતા તો બચ્ચો કો ક્યાં પઢાએંગે. તો બધા ટીચર્સને મારી વિનંતી છે, પ્લીઝ તમારે ટેક્સ્ટ બુક્સ જો ચેન્જ છે પ્લીઝ ગો થ્રુ ઇટ. નર્મદામાં શાળા પ્રવેશોત્સવની પ્રથમ દિવસે સાંસદ ભાજપ નેતા મનસુખ વસાવાએ નર્મદામાં કથળતા શિક્ષણને લઈને શિક્ષકો પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું હતું કે નર્મદાના શિક્ષકો સૌથી વધુ દારૂ પીવે છે અને જુગાર રમે છે. નર્મદા જિલ્લાનું પરિણામ હંમેશા સૌથી નીચું આવતું હોવાથી તેને સુધારવા માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ થતાં સાંસદ અકળાયા હતા અને શિક્ષકોને આડે હાથ લીધા. આંકડો લખનાર ડેડિયાપણાનો એક આગેવાનને હું મળ્યો, તેને કે તારા ત્યાં આંકડો રમવા કોણ કોણ આવે છે? તો એણે કીધું 60 થી 70 તાલુકાના શિક્ષકો આંકડો રમવા માટે આવે ને, તેમાં મોટા ભાગના ભગત છે. સટ્ટો જુગાર એક પ્રકારનો. આ હકીકત છે. એક આંકડો રમનારે લખનારે જે અડ્ડો ચલાવનારે કીધું છે આ હકીકત. અને આ વાત હું કોઈને ગમે નહીં. જોઈશો અને કેટલાક સમાચાર રોકાઈશું એક બ્રેક માટે.
વાત કરીએ આગળ જાતિવાદના નામ પર દિવસે ને દિવસે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક જાતિના યુવકો બીજી જાતિના યુવકોને માર મારતા હોય, ત્યારે અમદાવાદના વિઠ્ઠલાપુર ગામનો એક વિડીયો ઝડપથી વાયરલ થયો. બે યુવકો એક યુવકને ઢૂંઢમાર મારે છે અને ત્રીજો યુવક તે યુવકને માર મારતો વિડીયો બનાવી રહ્યો છે. બે યુવકો દ્વારા આ યુવકને માર મારવાની સાથે તેના પગ પકડવા અને નીચે બેસવાની સાથે ધમકીઓ આપવામાં આવે છે અને જાતિના નામ પર આખા ગામ વચ્ચે માર મારવાની પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે પરિવારજનો બહુચરાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમાધાન માટે થાળે પાડવાના પ્રયાસો પણ કર્યા. પોલીસ સાથે વાતચીત થઈ છે. પોલીસે એવું કીધું છે કે અમે ફરિયાદ નોંધી છે, પણ જાણવા પણ મામલો એ છે કે 30 કલાક થવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ગત વર્ષ 2017માં લગભગ 1500 કરતાં વધારે એટ્રોસિટીના ગુના રાજ્યમાં બન્યા છે, છતાં પણ આ દેશની આ રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી. આટલી ગંભીર ઘટના પણ હજુ સુધી પોલીસે ગુનો દાખલ કર્યો નથી. પરિવારજનો ભયગ્રસ્તમાં છે, એ લોકો ગુનો દાખલ કરે એવી સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં પોલીસે સામે ચાલીને કાઉન્સેલિંગ કરીને પોલીસ રક્ષણ આપીને ગુનો દાખલ કરવો જોઈએ એવું અમારું માનવું છે. સુરતમાં મનપાના કર્મચારીને કારણે વૃદ્ધનું મોત થવાનો આક્ષેપ વૃદ્ધના પરિવારજનોએ લગાવ્યો. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ દબાણ દૂર કરવા આવેલા કર્મચારીઓનો વિરોધ કરે છે. આ દરમિયાન વૃદ્ધ અચાનક જમીન પર પડી જાય છે. ઉલ્લેખનીય છે કે વૃદ્ધના પરિવારજનોનો આક્ષેપ છે કે કતારગામ ઝોનની ટીમ દ્વારા નોટિસ વગર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આ દરમિયાન વૃદ્ધે વિરોધ કરવા છતાં કામ ચાલુ રખાયું, જેના પગલે વૃદ્ધને ઘટના સ્થળે હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું મોત થઈ ગયું. વૃદ્ધના મોત બાદ મનપાની ટીમ ત્યાંથી ભાગી છૂટી અને આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. વડોદરાના સાવલીમાં શૈલી પ્લાસ્ટિક એન્જિનિયરિંગ નામની કંપનીમાં વોટર કુલરનો વીજ કરંટ લાગતા કામદારનું મોત થઈ ગયું, જેને લઈ કંપનીમાં કામ કરતા અને કામદારો રોષે ભરા હતા અને સાકરદા રોડ પર ભારે હોબાળો કર્યો. સાથે કામદારને યોગ્ય વળતરની પણ માંગણી સાથે ત્રિસૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો. એટલું જ નહીં, કેટલાક કામદારોએ કંપનીની બસ પર પથ્થરમારો કરી તોડફોડ પણ કરી હતી. કામદારોનો આક્ષેપ છે કે કંપનીમાં જાણ કરવા છતાં વોટર કુલરમાં આવતા વીજ કરંટ અંગે કોઈ પગલાં ન લેવાય અને બનાવની જાણ થતાં પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો, તો બીજી તરફ કંપનીના સંચાલકોએ જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાની ખાતરી આપી. સુરતની એસડીજે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને એકાએક એલસી આપી દેવામાં આવ્યા. ફી વધારાનો વિરોધ કરનાર વાલી મંડળના પ્રમુખ જીતેન્દ્ર સુરાણાના પુત્રને પણ એકાએક એલસી આપી દેવામાં આવ્યું. વાલીઓ આ બાબતે શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકને મળવાની રજૂઆત કરી. ગેટ પાસે ઉભેલા કર્મચારી દ્વારા તેમને મળવા ન દેવાતા વાલીઓ વિફર્યા હતા અને દરવાજો પથ્થરથી તોડવાનો પ્રયાસ કર્યો, જેથી વાલીઓ અને કર્મચારીની શાબ્દિક મારામારી ઉગ્ર બની. ત્યારબાદ વાલીઓએ કર્મચારીઓ પર ટપલી દાવ કર્યો હતો. વાલીઓએ સ્કૂલના ગેટનો અંદરનો ભાગ તોડી સ્કૂલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જોકે તે સમયે ઉમરા પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો. ઉમરા પોલીસે વચ્ચે પડી 5 વાલીઓને સ્કૂલ સંચાલકો પાસે મળવા લઈ ગઈ. સંચાલકો એલસી આપ્યાનું કારણ પૂછતા જણાવ્યું કે આ વિદ્યાર્થીના પેરેન્ટ્સ સ્કૂલમાં કમ્ફર્ટેબલ નથી, જેથી એલસી આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ગરીબ કલ્યાણ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું. ધરમપુર ખાતે ગરીબ કલ્યાણ મેળા અને શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવતી સાયકલો લાભાર્થીઓ સુધી પહોંચવાની જગ્યાએ ભંગારના ગોડાઉનમાં પડી છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા તે સમયે ગરીબ કલ્યાણ મેળા અને શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલોનું વિતરણ ન કરીને આ સાયકલ ભંગારના ગોડાઉનમાં મોકલી દેવાય છે. હાલ તો ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી આ સાયકલો ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, જોકે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પ્રાંત અધિકારીએ ગોડાઉન સીલ કરી દીધું. વડોદરા એસઓજીએ બાતમીને આધારે ગોત્રી વિસ્તારમાં આવેલી રાધિકા ગેસ એજન્સી પર દરોડા પાડી ગેસ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. એસઓજી ગેસ એજન્સી પર દરોડા પાડી ગેસની બોટલ તપાસતા તેમાંથી 545 ગેસના બોટલમાંથી 1-5 કિલો ગેસ ઓછો નીકળ્યો હતો, જેના આધારે એસઓજીએ ગેસનું ગોડાઉન સીલ કર્યું. એસઓજી ગોડાઉન મેનેજર સહિત 16 લોકોની ધરપકડ કરી છે અને 12 વાહન જપ્ત કર્યા છે. ગેસ સર્વિસ નામની જે ગેસ એજન્સી ચાલે છે તેના સંચાલકો અને તેના કામ કરતા માણસો મારફતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા માટે એક બોટલમાંથી 1-5 કિલો જેટલો ગેસ ખાલી બોટલોમાં કાઢી
તેમાં ફરીથી પેકિંગ કરી અને ગ્રાહકોને તેઓ વેચતા હોવાનું જણાઈ આવ્યું છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ગોત્રી ચલાવી રહ્યા છે, એટલે તેઓ જ્યારે પણ આ બાબતે એવી કોઈની સંડોવણી થશે ત્યારે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ચોમાસું જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં જામવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. હાલ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને દરિયામાં પવનની ગતિ અને લહેરની ગતિ તેજ થતા 12 મીટર સુધીના મોજા ઉછળતા જોવા મળી શકે છે, જેથી કરી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે. આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા. जैसे नेक्स्ट 5 डेज में मेनली हम एक्सपेक्ट करेंगे कि जो साउथ गुजरात है ना, साउथ गुजरात में एंड सौराष्ट्र में रेनफॉल होने का, इसीलिए आपको दिख रहा है कि ऑलमोस्ट लास्ट 7-8 दिन से ये स्ट्रांग विंड चल रहा है ना, एंड इसको देखते हुए सी वेव्स भी हाई है ना, सी का जो स्वेल वेव्स हम उसको बोलते हैं. It is about, we can expect about 4 meter height. It can go up to 4 meter height. That is about. Nyave jo ye 3 minute ma 15 khabro. અમરેલી જિલ્લાના બગસરા પાલિકામાં પણ જીત ભાજપના પક્ષે ગઈ. નવા પ્રમુખ તરીકે ચંપાબેન મઢિયાની વરણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ પડિયાને, ઉપપ્રમુખ તરીકે દિલીપસિંહ ઝાલાની વરણી કરાઈ. ખેડાની કપડવંજ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે પૂર્વ મંત્રી બિમલ શાહની હાજરીમાં ચાર સંભાળ્યો. અહીં ભાજપનો વિહિપનો અનાદર કરી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો અને ભાજપના સભ્યો સામ સામે આવ્યા. કોંગ્રેસના ડભોઈના કોર્પોરેટર સુભાષ ભોજવાણી પાલિકામાં આવતા ભાજપના સભ્યોએ વાંધો ઉઠાવ્યો. આગામી 24-25 જૂને અમદાવાદના એસજીવીપી ગુરુકુલ ખાતે ભાજપની મહત્વની ચિંતન બેઠક મળશે. નવી દિલ્હીમાં બની રહેલા નવા ગુજરાત સદનના કામોનું રિવ્યુ લેવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દિલ્હી પહોંચ્યા. અમરેલીમાં પીપાવાવ ધામના જમીન મુક્તિ આંદોલનનો આજે 51મો દિવસ. પીપાવાવ ધામના ગ્રામજનોએ પીપાવાવ ધામથી રાજુલા સુધી પદયાત્રા શરૂ કરી. તાપી જિલ્લાના ઘાસિયા મેળામાં ખનિજ વિભાગે રેડ કરતા ખનિજ માફિયાઓમાં અફરાતફરીનો માહોલ. શાળાઓમાં પ્રવેશ માટે બહારના રાજ્યના વિદ્યાર્થીઓને પડતી તકલીફના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ હાલમાં એક ઉભો કરાયો છે. જૂનાગઢના કેશોદમાં બુધવારે થયેલી મારામારીને મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક ટોઈંગ કરતા મજૂરને 2 ઈસમો દ્વારા પહેલા માળેથી ફેંકી દેવાતા એકનું મોત. રાજકોટમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો. શહેરના પેટકરો રોડ પર આવેલા શિવકૃપા ટ્રાવેલ્સને કાર્ગો નામની ઓફિસમાં 5 શખ્સે આતંક મચાવ્યો. આ સાથે બુલેટિન બહાર બસ આટલું જ. નમસ્કાર. રાજ્યના સીએમ બદલાય છે તેવા હાર્દિકના દાવાથી ખળભળાટ. ખુદ સીએમ અને ડેપ્યુટી સીએમે કરી સ્પષ્ટતા, કહ્યું રાજીનામાની વાત છે અફવા. અમદાવાદ, સુરત, ભાવનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી.